વલસાડ તાલુકાના વાંકાનેડા ગામે મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ત્રીજા દિવસે સવારે 8 વાગ્યાથી શરૂ થતો હોય છે, જેમાં ભગવાનનું પ્રાંત પૂજન, હવનાડી કાર્યક્રમ, દેવસ પ્રનપન, ધાન્યાધિવાસ, શયાને દિવાસ ને ન્યાસ વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ તાલુકાના વાંકાનેડા ગામે 2004માં બનેલ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો શુભારંભ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં મૂર્તિઓ તેમજ મંદિરના શિખર સુધીનો માનવ સાંકળ બનાવી જળાભિષેક કરવામાં આવ્યો હતો. તે દરમિયાન દેવાધિદેવ શ્રી ગણેશજીની પ્રતિમાને વિદ્વાન પંડિતો દ્વારા જળાભિષેક ચડતો હતો, ત્યારે ત્યાં મુકેલ શ્રીફળમાં આપોઆપ તડ પડી જતા લોકોમાં શ્રદ્ધાનો વ્યાપ વધી ગયો હતો અને જીવમાં શિવનો પ્રાદુર્ભાવ થયો હતો. દેવી દેવતાઓની નવનિર્મિત મૂર્તિમાં સંપન્ન કાર્યની પ્રક્રિયા બાદ ધાન્ય દિવસની અંદર મૂર્તિઓ મૂકવામાં આવે છે, જેને પ્રસ્થાપિત કરવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં ગામના નવયુવાન યુવતીઓ સહિત 65 જેટલા શિવશક્તિ સ્વરૂપ યુગલે પૂજાવિધિમાં ભાગ લઈ પાવન થઈ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. Yeah.